તબીબને દેવદૂતની ઉપમા આપવામાં આવી છે. આ ઉપમાને પોરબંદરના એરડા ગામના તબીબે સાર્થક કરી છે. પાણીના ધસમસતા પ્રવાહમાં ટ્રેક્ટરમાં બેસીને તબીબ દેરોદર ગામે પહોંચ્યા હતા અને કેન્સરગ્રસ્ત દર્દીને સારવાર આપી હતી. પોરબંદરના ઘેડ પંથકમાં ભાદરના પાણી ફરી વળતા મોટાભાગના ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. એકબીજા ગામને જોડતા રસ્તા બંધ થઈ ગયા છે. આવી સ્થિતિમાં આરોગ્યની કોઈ જરૂરિયાત ઊભી થાય તો મુશ્કેલી, પરંતુ તબીબે આવી સ્થિતિમાં પણ સારવાર આપી હતી. પોરબંદરના દેરોદર ગામે રહેતા કેન્સરના દર્દીને એકાએક સારવારની જરૂરિયાત ઊભી થઈ હતી, પરંતુ ચારોતરફ પાણી અને આવી પરિસ્થિતિમાં એરડા ગામે ખાનગી ક્લિનિક ચલાવતા ડોક્ટર મોહિનભાઈનો સંપર્ક કર્યો હતો અને તેમણે સારવાર માટેની તૈયારી બતાવી હતી. આથી એરડા ગ્રામજનોએ ટ્રેક્ટરની વ્યવસ્થા કરી અને એરડાથી દેરોદરના રસ્તા પર તબીબને લાવ્યા હતા, તો સામે દેરોદરથી ગ્રામજનો ટ્રેક્ટર લઈ અને ગયા હતા અને અધવચ્ચેથી તબીબ મોહિનભાઈને ટ્રેક્ટરમાં બેસાડી અને દેરોદર લાવ્યા હતા અને તબીબે કેન્સરગ્રસ્ત દર્દીને સારવાર આપી હતી અને તેમની પીડામાં રાહત કરી હતી. તબીબ મોહિનભાઈ પોતાના જીવની પરવા કર્યા વિના ધસમસતા પાણીના પ્રવાહમાં ટ્રેક્ટરમાં બેસી અને તબીબી સારવાર માટે દેરોદર ગામે પહોંચ્યા હતા. આથી આ તબીબની માનવતાને સૌ કોઈ બિરદાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, પોરબંદર, ખબર.